હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. મિત્રો, લોકશાહીનું પર્વ શરૂ થઈ ગયું છે. દેશમાં લોકસભાની ચૂંટણીની શરૂઆત થઈ ચૂકી છે. બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું અને ત્રીજા તબક્કાનું મતદાન હવે 7 મે હાથ ધરાવવાનું છે. આ 7 મે જે મતદાન થવાનું છે એમાં ગુજરાતની 25 લોકસભાની બેઠકો અને 5 બેઠકો વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. 25 બેઠકોની લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે જે પ્રકારે બંને રાજકીય પક્ષો અને જે મુખ્ય રાજકીય પક્ષો કહેવાય, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, જો કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધનમાં ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ 23 બેઠકો પર, જ્યારે આમ આદમી પાર્ટી 2 બેઠકો પર. એક બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર, જે સુરતની બેઠક હતી ત્યાં આગળ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું અને તેમની સાથે ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરનારનું પણ ફોર્મ રદ થતાં આ પરિસ્થિતિ ઊભી થઈ. અને જે રીતે અન્ય જે અપક્ષ ઉમેદવારો હતા, અન્ય પક્ષોના ઉમેદવાર હતા, તેમણે પણ પોતાના ફોર્મ પાછા ખેંચી લેતા ભાજપ આ બિનહરીફ જાહેર થઈ અને ભાજપને ફાળે પહેલું કમળ જતું રહ્યું. મિત્રો, 25 બેઠકો પર જ્યારે ચૂંટણી યોજાઈ રહી છે, રાજકીય પક્ષોના નેતાઓ, દિગ્ગજ નેતાઓ ની આવન જાવન શરૂ થઈ ગઈ છે. થોડા સમય પહેલા આપણે જોયું કે રાહુલ ગાંધી ગુજરાત આવી ગયા, પ્રિયંકા ગાંધી વાડ્રા આવી ગયા, અમિત શાહ આવી ગયા, રાજનાથસિંહ આવી ગયા, નિર્મલા સીતારમણ આવ્યા, ઘણા ભાજપના દિગ્ગજ નેતાઓ આવી ગયા, સાથે સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ આવી ગયા. આજે એટલે કે 1 મે ગુજરાત સ્થાપના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે પહોંચી ગયા છે. 2 દિવસના પ્રચાર દરમિયાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસમાં જે પ્રકારે 6 જાહેર સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે, એ 6 જાહેર સભાની જે બેઠકો છે એ બેઠકો માટે આપની સાથે ચર્ચા કરવા માટે આજે ખાસ આવ્યું છું. કારણ કે જે 6 જાહેર સભાઓ થવાની છે એમાં 15 જેટલી બેઠકો આવરી લીધી છે અને જે આખી રણનીતિ બનાવવામાં આવી છે એની પાછળનું કારણ શું છે એ તમારી સમક્ષ રજૂ કરીશ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આવ્યા ગુજરાતના પ્રવાસે. પહેલા દિવસે બપોરે તેમણે બનાસકાંઠાના ડીસામાં વિશાળ જનસભાને સંબોધિત કરી, ત્યારબાદ સાબરકાંઠામાં સભા સંબોધી, 2 તારીખે એટલે કે આવતીકાલે સવારે પહેલા આણંદમાં, પછી સભા સંબોધશે, ત્યારબાદ ત્યાંથી તેઓ જશે વઢવાણમાં જે સભા થશે, પછી જૂનાગઢમાં સભા થશે અને છેલ્લે સાંજે જામનગરમાં જાહેર સભાનું આયોજન થયું છે. એટલે ગુજરાતના 4 ઝોન, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ, એ જે પશ્ચિમ ગુજરાત કહેવાતું છે, 4 ઝોનમાંથી 3 ઝોનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજાઈ જવાની છે. અને જે રીતે આખું ગણતરી કરવામાં આવી છે અને જે સમીકરણો છે એ સમીકરણો પણ હું આપની સમક્ષ રજૂ કરીશ. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે 15 બેઠકો કવર કરવાના છે, એ 15 બેઠકોમાં શું સ્થિતિ છે અને જ્યાં જાહેર સભાઓ થઈ છે, જે વિસ્તારમાં, જે બેઠકો માટે જાહેર સભા થઈ છે, એ બેઠક પર જ કેમ ફોકસ કર્યું છે એના પણ કારણ હું આપને સમજાવીશ. સૌથી પહેલાં વાત કરીએ, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા, ડીસામાં જાહેર સભા કરી, બનાસકાંઠા બેઠક, લોકસભાની બનાસકાંઠા બેઠક, બનાસકાંઠા બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા પાછળનું કારણ બહુ મોટું છે. એનું એક કારણ એ છે કે ભાજપે બનાસકાંઠા બેઠક ઉપરથી નવા ચહેરા તરીકે ડૉક્ટર રેખા ચૌધરીને ટિકિટ આપી છે. ડૉક્ટર રેખા ચૌધરી વ્યવસાય પ્રોફેસર હતા, પ્રાધ્યાપિકા. એમના દાદા ગલભાભાઈ ચૌધરી, જે સહકારી ક્ષેત્રના બહુ મોટા અગ્રણી કહેવાય અને બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરીને બધું જે સહકારી ક્ષેત્ર છે એમાં એમનું વર્ચસ્વ હતું, એમનું નામ હતું સહકારી ક્ષેત્રે. તેમણે સારા અને શ્રેષ્ઠ કામો કર્યા હતા અને એ જ નાતે ડૉક્ટર રેખા ચૌધરીને ટિકિટ આપવામાં આવી. નવો ચહેરો છે, સામે પક્ષે કોંગ્રેસ છે. કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેન ચૌધરી, જેમની ગળથૂથીમાં જ રાજકારણ છે, ઠાકોર સમાજમાંથી આવે છે, બનાસકાંઠામાં
જાતિગત સમીકરણ જોઈએ તો ઠાકોર સમાજની વસ્તી વધારે છે, મતદારો પણ વધારે છે. કોંગ્રેસે જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખીને ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી. ગેનીબેન ઠાકોરનું વર્ચસ્વ બનાસકાંઠા જિલ્લામાં છે, વાવમાં તો છે જ, કારણ કે તેઓ વર્ષોથી ત્યાં ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવે છે અને મોફાટ છે, ફાયર બ્રાન્ડ નેતા છે કોંગ્રેસના. અને તે પોતે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે તેઓ ગામે ગામ ફરી અને લોકફાળો એકત્ર કરી રહ્યા છે. કોંગ્રેસ પાસે ફંડ નથી એવું સાબિત થઈ જાય છે. આમાં લોકફાળો એકત્ર કરી અને તેઓ ચૂંટણી લડી રહ્યા છે અને ખર્ચા કરી રહ્યા છે. ત્યારે જે રીતે ગેનીબેન ઠાકોર સામે ઊભા છે, ઠાકોર વસ્તી, ઠાકોરની ઠાકોર સમાજ છે, એની વસ્તી વધારે છે, એના મતદારો વધારે છે. ત્યારે બીજી બાજુ ડૉક્ટર રેખા ચૌધરી ભાજપના ઉમેદવાર, આંજણા ચૌધરી સમાજ, એની વસ્તી, એના મતદારોની સંખ્યા ઓછી છે. આ સંજોગોમાં ભાજપને ફટકો ન પડે, કારણ કે જે પ્રકારનું વર્ચસ્વ ગેનીબેન ઠાકોરનું છે, ડૉક્ટર રેખા ચૌધરી નવો ચહેરો છે, નવા નવા રાજનીતિમાં આવેલા છે, એટલે એમને રાજનીતિનો રસ શું છે અને રાજનીતિનો રાજ માટે જે રાજકારણ કહેવાય એ રાજકારણ કરવા માટેનું કારણ શું છે એ પણ હજી ખબર નથી અમને. ત્યારે આ સંજોગોમાં ભાજપે સ્ટ્રેટેજી ઘડી કે બનાસકાંઠા બેઠક પર જે માર્જિન રાખવાનું નક્કી કર્યું છે, જે મતની સરસાઈથી જીતવા માટેનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે કે 500,000 કે તેથી વધુ બેઠકો, માફ કરશો, 500,000 કે તેથી વધુ મતોથી જીતવાની જે ટાર્ગેટ રાખ્યો છે એ ટાર્ગેટ ચેઝ કરી શકાય. એટલા માટે બનાસકાંઠાના ડીસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાનું આયોજન, ત્યાં સભા કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હિંમતનગર, સાબરકાંઠાના હેડક્વાર્ટર હિંમતનગરમાં તેમની સભા થઈ. આ બેઠક પર સભા કરવા પાછળનું બહુ મોટું કારણ છે. એની પાછળનું કારણ એવું છે કે સાબરકાંઠા બેઠક માટે જ્યારે ભાજપે શરૂઆતમાં પોતાના ઉમેદવારો જાહેર કર્યા ત્યારે સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી ઠાકોરને ટિકિટ આપી. ભીખાજી ઠાકોર અને તેમના સમર્થકોમાં ઉત્સાહ ફેલાઈ ગયો અને જે રીતે તેમણે શરૂઆત કરી, પરંતુ થોડા સમય પછી ભીખાજી ઠાકોરની સરનેમને લઈને ક્યાંક ને ક્યાંક વિવાદ ઊભો થશે અને તેમનું ફોર્મ રદ થઈ શકે તેવી શક્યતાઓને જોતા તેમણે પોતાનું નામ પાછું ખેંચી લીધું. તો હાઈકમાન્ડના કહેવાથી તેમણે પોતાનું નામ પાછું ખેંચી લીધું અને તેમના સ્થાને ગયા વર્ષે જ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભના બારૈયાને ટિકિટ આપી. શોભના બારૈયા વ્યવસાય શિક્ષિકા, ટિકિટ આપી, જાહેરાત થઈ, નામ જાહેર કરવામાં આવ્યું હાઈકમાન્ડ દ્વારા, અને જે રીતે એમના નામની જાહેરાત થઈ તરત જ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો, સાબરકાંઠા બેઠક એવી છે કે ત્યાં બે જિલ્લાને આવરી લે છે, અરવલ્લી જિલ્લો અને સાબરકાંઠા જિલ્લો, આ બંને બેઠક, આ બંને જિલ્લાના ભાજપના કાર્યકરોમાં નારાજગી ફેલાઈ અને ખાસ કરીને ભીખાજી ઠાકોરના સમર્થકોમાં નારાજગી ફેલાઈ. આને માટે પ્રદેશ કક્ષાએથી ડેમેજ કંટ્રોલ માટે દોડાદોડ શરૂ થઈ, પરંતુ મામલો શાંત પડતો નહોતો. જેમ તેમ મામલો શાંત પડ્યો, પરંતુ આના નકારાત્મક પરિણામો મતદાનના દિવસે ના પડે એટલા માટે ભાજપના પ્રદેશ નેતૃત્વએ સાબરકાંઠા બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાનું આયોજન કર્યું. આ બીજી બેઠક થઈ. આવતીકાલે એટલે કે બીજી તારીખે સવારે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આણંદ, મધ્ય ગુજરાત, ગુજરાતના મધ્ય ગુજરાત ઝોનમાં જશે, આ બેઠક ઉપર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. એની પાછળનું કારણ છે આણંદ બેઠક ઉપરાંત વડોદરા બેઠક, સાથે સાથે પંચમહાલ, દાહોદ બેઠકને પણ આવરી લેશે. આણંદ બેઠક ઉપર સભા કરવા પાછળનું કારણ મુખ્ય એ છે કે મિતેશ પટેલ, વર્તમાન સાંસદ, એમને ટિકિટ આપવામાં આવી છે ભાજપમાંથી. કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી છે આંકલાવના ધારાસભ્ય, કોંગ્રેસના, કોંગ્રેસ પક્ષના વિધાનસભામાં નેતા, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાનું પદ તો મળ્યું જ નથી, કારણ કે 17 બેઠકો જીત્યું હતું કોંગ્રેસ, એટલે વિરોધ પક્ષના નેતા નથી કહેતો, માત્ર કોંગ્રેસ પક્ષના નેતા કહું છું એમને. અમિત ચાવડાને ટિકિટ આપી છે કોંગ્રેસે. અમિત ચાવડાનું વર્ચસ્વ આંકલા ઉપરાંત બોરસદ અને જે આણંદ જિલ્લો છે, આણંદ જિલ્લાને સમાવિષ્ટ જેટલી વિધાનસભા બેઠકો છે એમાં ઘણી બધી બેઠકો પર કોંગ્રેસનું વર્ચસ્વ આજે પણ છે. મિતેશ પટેલ સામે
રિપીટ કર્યા એના કારણે ઘણા કાર્યકરો અને નેતાઓમાં, સ્થાનિક નેતાઓમાં નારાજગી થઈ. એટલે આણંદ બેઠક ઉપર આ રીતે મતદારોને રીઝવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાનું આયોજન કર્યું. સાથે સાથે વડોદરા બેઠકની વાત કરેલી, તો વડોદરા બેઠક ઉપર રંજનબેન ભટ્ટ વર્તમાન સાંસદને ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક એમની સામે વિરોધ થયો અને તેમને પણ ટિકિટ પાછી આપી દીધી. તેમણે ઉમેદવારી કરવાની ના પાડી. હાઈકમાન્ડના આદેશ બાદ, હાઈકમાન્ડની સૂચના બાદ અને તેમના સ્થાને નવા ચહેરાને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે વડોદરામાં પણ નવો ચહેરો છે તેને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્ય ગુજરાતની 4 બેઠકોને આવરી લેતી જાહેરસભા કરવાના છે. ત્યાર પછી તેઓ જવાના છે વઢવાણ, સુરેન્દ્રનગર જિલ્લામાં. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં જાહેરસભાનું જે આયોજન કરવામાં આવ્યું છે તેની પાછળનું કારણ છે કે સુરેન્દ્રનગર જિલ્લો આપણા ગુજરાતમાં ઝાલાવાડ તરીકે ઓળખાય. ક્ષત્રિય સમુદાયની વસ્તી સૌથી વધારે ઝાલાવાડમાં, અને સાથે સાથે રાજકોટ બેઠકને પણ આવરી લીધી છે, ભાવનગર બેઠકને પણ આવરી લીધી છે. ત્યારે આ સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્ષત્રિય સમુદાયને પણ રિઝવવા માટે ત્યાં આગળ સભા કરી રહ્યા હોય એવું સ્પષ્ટ ફલિત થાય છે. કારણ કે રાજકોટના ઉમેદવાર ભાજપના પરસોત્તમ રૂપાલાએ જે પ્રકારે ક્ષત્રિય સમુદાય માટે ટિપ્પણી કરી હતી, જોકે તેમણે માફી માગી લીધી, સી આર પાટીલે પણ માફી માગી લીધી, પરંતુ ક્ષત્રિય સમુદાય બાપુઓમાં ક્યાંક ને ક્યાંક હજુ પણ રોષ ફેલાયેલો છે અને આની અસર ચૂંટણીમાં ન પડે, મતદાનમાં ન પડે અને તેને કારણે નુકસાન ન થાય એ માટે કહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાનું આયોજન વઢવાણમાં કરવામાં આવ્યું છે. વઢવાણમાં સભા કરવાનું કારણ ક્ષત્રિય સમુદાયને સાચવી લેવાના અને સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં નવા ચહેરાને ટિકિટ આપી છે તેને માટે પણ સમર્થનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાનું આયોજન થાય, એટલે નવા ચહેરાને ફાયદો થઈ જાય. આ બે સભા પૂર્ણ કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જશે જૂનાગઢ. જૂનાગઢ બેઠકમાં જે પ્રકારે સભાનું આયોજન કરવામાં આવ્યું છે, પોરબંદર અને જૂનાગઢ બેઠકને અને સાથે ભાવનગર, આ 3 બેઠકોને ત્યાં આગળ પણ આવરી લીધી છે. આ બેઠકોને આવરી લેવાનું પાછળનું મુખ્ય કારણ જૂનાગઢની છે. કારણ કે જૂનાગઢ બેઠક પર વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને ટિકિટ આપી છે, જેનો વિરોધ ક્યાંક ચાલી રહ્યો છે. અને એનો વિરોધ થવાનું પાછળનું કારણ છે કે રાજેશ ચુડાસમા ત્યાં જૂનાગઢના એક ડૉક્ટર જગ એમના આત્મહત્યા કેસમાં સંડોવાયેલા, એમની સામે ફરિયાદ પણ થયેલી. જોકે બાદમાં રાજેશ ચુડાસમાએ જગ પરિવાર સાથે સમાધાન થયું અને બધું વીટો વળી ગયો, પરંતુ ક્યાંક ને ક્યાંક અંદરખાને હજી નારાજગી હોય. કારણ કે રાજેશ ચુડાસમાને રિપીટ કર્યા એની નારાજગી સ્થાનિક નેતાઓમાં અને કાર્યકર્તાઓમાં જોવા મળી રહી છે. આને કારણે ત્યાં આગળ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર બેઠકની વાત કરું તો પોરબંદરમાં આપણા દેશના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. પહેલી વખત લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે, મૂળ પાલિતાણાના છે, પરંતુ પોરબંદરથી એમને ટિકિટ આપવામાં આવી છે. સામે પક્ષે કોંગ્રેસના લલિત વસોયા છે. શરૂઆતમાં આયાતી ઉમેદવાર તરીકેના પોસ્ટર શરૂ થયા હતા, પોસ્ટર વોર શરૂ થયું અને તેને કારણે ક્યાંક ને ક્યાંક ભાજપને નુકસાન થાય તેવું દેખાતું. પરંતુ જેમ કહેવાય ને કે રામ રાખે તેને કોણ ચાખે, અર્જુન મોઢવાડિયા કોંગ્રેસના દિગ્ગજ નેતા તીર છોડી દીધું રાજીનામાનું અને આવી ગયા ભાજપમાં, અને તેનો ફાયદો ભાજપને સીધો થવાનો. પરંતુ ભાજપ છે એ સાચવીને ડગલા માંડે એવી પાર્ટી છે. એટલા માટે વઢવાણમાં જે જૂનાગઢમાં બેઠક જે સભા યોજાવાની છે તેમાં પોરબંદર બેઠકને પણ આવરી લીધી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, જેથી પોરબંદરના રહેવાસીઓને, પોરબંદરવાસીઓને વિશ્વાસ બેસી જાય. આમ તો મોદી હે તો ગેરંટી છે, મોદીની ગેરંટી છે, મોદી હે તો મુમકિન હે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગેરંટી આપેલી જ છે બધાને. અને ત્રીજી વખત સત્તા પર આવવા માટે ભાજપ જે રીતે પ્રયાસ કરી રહ્યું છે અથવા તો ભાજપ જે રીતે આગળ વધી રહ્યું છે એના વિજય રથને કોઈ રોકી શકવાનું નથી. પરંતુ આ તો ચૂંટણી છે, મતદારો પોતાનું મન કળવાના દે, એટલા માટે કરીને સાવચેતીના પગલા રૂપે આ બધી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢની સભા પૂર્ણ કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જશે જામનગર. જામનગર એટલા માટે નિર્વિવાદ બેઠક છે, પરંતુ ક્ષત્રિય સમુદાયની વસ્તી ત્યાં પણ છે. જામ સાહેબ, જામ સાહેબે પહેલાં
પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને વિરોધ વ્યક્ત કર્યો હતો, પત્ર બહાર પાડ્યો હતો. બીજા દિવસે તેમણે સમર્થન, ભાજપને સમર્થન કરતો પત્ર બહાર પાડ્યો અને ક્ષત્રિય સમુદાયને અપીલ કરી. પરંતુ ક્ષત્રિય સમાજ જામનગરમાં, જામનગરમાં જે બેઠકો, વિધાનસભાની બેઠકો છે, ત્યાં પ્રચાર માટે પૂનમ માડમ જાય છે, વર્તમાન સાંસદને ટિકિટ આપી છે, અને ત્યાં આગળ ક્ષત્રિય સમાજ દ્વારા આપણે ક્યાંક વિરોધનો સૂર જોવા મળ્યો. અને એનો અનુભવ ખુદ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને પણ થયો. દ્વારકામાં, દેવભૂમિ દ્વારકામાં, દ્વારકા જિલ્લાના શ્રી કમલમના ઉદઘાટન પ્રસંગે જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા, ત્યારે ક્ષત્રિય સમુદાયે કાળા વાવટા સાથે તેમનું સ્વાગત કર્યું અને જે પ્રકારે વિરોધ કર્યો તેને ધ્યાનમાં રાખીને જામનગર બેઠક ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભાનું આયોજન કર્યું છે. તો આ આખું જે ગણિત છે, એ ભાજપે જે આખું સમીકરણ ગોઠવ્યા અને જે સ્ટ્રેટેજી ઘડી છે, એમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન, ઇન્ડી ગઠબંધન ચોક્કસપણે ફસાઈ જાય એવી શક્યતા છે. પરંતુ રાજકારણ, જે મેં અગાઉ પણ કહ્યું કે મતદારોના મન કળવા મુશ્કેલ છે, ત્યારે આ સંજોગોમાં 7મી મે કેટલા ટકા મતદાન થાય છે અને 4 જૂને જે પરિણામ આવશે તેમાં ચોક્કસ ખબર પડશે કે કોને કેટલો ફાયદો થયો છે અને કોને કેટલું નુકસાન થયું છે. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેટ્રિક મારવા, કેન્દ્રમાં પણ હેટ્રિક મારવા અને ગુજરાતમાં પણ 2014 ને 2019ની માફક તમામે તમામ બેઠક જીતવા, ભાજપને નેતૃત્વને સાથે રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પ્રયાસ કરી રહ્યા છે, ચોક્કસ તેમના વિજય રથને કોઈ રોકી શકવા નથી, કારણ કે ભાજપ એક જીતનું મશીન હોય છે. દર્શકો, અમારો આ વિડીયો કેવો લાગ્યો, આપ લાઇક કરશો અને શેર કરશો. આવા જ વધુ એક વિડીયો સાથે તમારી સમક્ષ ઉપસ્થિત થઈશ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.